નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ ત્રણ પ્રકરણ દસ માપનમાં સ્વાધ્યાય દસ પોઈન્ટ ત્રણ ભણતા હતા એમાં છઠ્ઠો દાખલો અત્યારે જોવાનો છે એક ટેબલના ઉપરની સપાટીનું માપ બે મીટર અને એક મીટર પચાસ સેમી એટલે બે મીટર લંબાઈ અને એક પોઈન્ટ પચાસ સેમી પહોળાય એક મીટર અને પચાસ સેમી એને આપણે મીટરમાં ફેરવવા હોય તો એક પોઈન્ટ પચાસ લખવું કેટલા ચોરસ મીટર થાય એ આપણે ગોતવાનું છે તો આપણે પેલા મીટર છે એને સેમીમાં ફેરવા બે ગુણ્યા સો એટલે બસો અને એક મીટર પચાસ સેમીને દોઢસો સેમી લંબાઈ ગુણ્યા પહોળાઈ આ ટેબલની સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે બસો ગુણ્યા દોઢસો અને એનો ગુણાકાર કરીએ તો ત્રીસ હજાર ચોરસ સેમી છે એ આપણને મળે હવે અહીંયા એમ કીધું છે કે ચોરસ મીટર થાય આ જગ્યાએ એમ કીધું છે કે ચોરસ મીટર તો ચોરસ મીટર છે અને આપણે જવાબ લીધો છે સેમીમાં તો આપણને આ જે છે એને આપણે મીટરમાં ફેરવવાના છે તો ચોરસમાં સેમીમાંથી ચોરસ મીટરમાં ફેરવતા એક ચોરસ સેમી બરાબર સો ગુણ્યા સો એટલે દસ હજાર થાય એને આપણે ત્રીસ હજારના છેદમાં દસ હજાર મૂકતા ત્રણ ચોરસ મીટર થાય એટલે એક ટેબલની ઉપરની સપાટીનું ક્ષેત્રફળ છે એ આપણને ત્રણ ચોરસ મીટર મળે સાતમો દાખલો છે એક ઓરડાની લંબાઈ ચાર મીટર અને પહોળાઈ ત્રણ મીટર પચાસ સેમી છે આખા ઓરડાના ભયતળિયાને ઢાંકવા માટે એક શેત્રંજી છે એ કેટલી જોઈએ તે ગોતવાનું છે આપણે તો આમાં આપણે જોઈએ તો ઓરડાની લંબાઈ કેટલી છે ચાર મીટર ઓરડાની પહોળાઈ ત્રણ મીટર અને પચાસ સેમી છે હવે આની અંદર આપણે પેલા આ મીટર છે આ પચાસ સેમી છે અને મીટરમાં ફેરવવાના છે એટલે શું કરશું તો કે ત્રણ પ્લસ પચાસ એકના છેદમાં સો એટલે ત્રણ વત્તા પચાસના છેદમાં સો મુક્ત આપણને ત્રણ પોઈન્ટ પચાસ મીટર મળે હવે આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું છે તો તળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ લંબાઈ કેટલી છે ચાર મીટર પહોળાઈ આજે આપણે આવીએ ત્રણ પોઈન્ટ પચાસ એટલે અહિયાં જવાબ આવશે ચોરસ અહિયાં ચોરસ ચોરસ મીટર આ આપણો જવાબ એટલે આપણે જે શેત્રંજી જોઈએ એ આટલી જોશે શેત્રાઈ ત્રણ મીટર બાજુવાળી એક શેત્રંજી પાથરી છે તો એ શેત્રંજી પાથરિયા પછી કેટલા ભાગનું ક્ષેત્રફળ છે એ બાકી રહે એ આપણે જોવાનું તો આમાં પહેલા આપણે ભોંયતળિયાનું ક્ષેત્રફળ કાઢવું પડશે અને પછી શેત્રંજીનું બંને ક્ષેત્રફળ કાઢી અને આપણને મળશે પી તળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ લંબાઈ કેટલી પાંચ મીટર પહોળાઈ ત્રણ ચાર મીટર ચાર પંચાને વીસ મીટર છે એ ભોંયતળિયાની ભોય તળિયું છે હવે શેતંજી નું ક્ષેત્રફળ ગોતવાનું હવે આ છે એ ચોરસ મૂળ થશે કેમ કે અહીંયા જો લખ્યું છે કે શેતરંજી તેના પર ત્રીસ મીટર બાજુવાળી એક શેત્રંજી પાથરીએ તો શેત્રંજી પાથરિયા સિવાયનું ક્ષેત્રફળ કેટલું હવે ચોરસ ક્ષેત્રંજી છે એટલા માટે અહીંયા એક ત્રણ જાય છે જો લંબચોરસ હોય તો બે લંબાઈ અને પહોળાઈ આવે એટલે ત્રણ મીટર બાજુવાળી એટલે દરેક બાજુનું માપ ત્રણ મીટર છે એટલે ઈ ચોરસનું ક્ષેત્રફળ થશે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ત્રણ મીટર ગુણ્યા ત્રણ મીટર એટલે ત્રણ તેરી નવ મીટર છે હવે બાકીનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ ભોયતોળિયામાંથી શેત્રંજી ક્ષેત્રફળ છે એ આપણે બાદ કરવું પડે બાકી બાકીના ભોય ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર ભય તળિયાનું કુલ ક્ષેત્રફળ ઓછા ક્ષેત્રંજીનું ક્ષેત્રફળ હોયતળિયાનું કેટલું થયું વીસ વીસ ઓછા નવ બરાબર આપણને મળશે અગિયાર અગિયાર મીટર બાકીનું ક્ષેત્રફળ રહે એક મીટર એક જમીનની લંબાઈ પાંચ મીટર અને પહોળાઈ ચાર મીટર છે એક મીટરની બાજુવાળા ચોરસ પાંચ ફૂલના ક્યારા બનાવેલા છે તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું જેમ આ દાખલો કર્યો એ પ્રમાણે પણ આ દાખલો કરવો પડે એમાં પહેલાં જમીનનું ક્ષેત્રફળ કાઢવાનું પછી પાંચ જે ક્યારા છે એ પાંચના ક્યારાનું ક્ષેત્રફળ કાઢવાનું તો ક્યારા છે એ ચોરસમાં છે એટલે એનું ક્ષેત્રફળ છે એ એક ચોરસ થાય હવે એમાં પાંચ ક્યારા છે એટલે પાંચ ચોરસ મીટર થશે આપણે પહેલા અહીંયા એક જમીનનું ક્ષેત્રફળ માન તો જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય પાંચ મીટર ગુણ્યા ચાર મીટર પાંચોક વીસ મીટર છે એ જમીનનું થાય હવે જમીનનું ક્ષેત્રફળ ગોત્યા બાદ આપણે આ જે ક્યારા છે એનું ક્ષેત્રફળ ગોતવાનું પાંચ ક્યારાનું ક્ષેત્રફળ હવે એક જ છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે એક ગુણ્યા એક હવે પાંચ ક્યારાનું છે એટલે પાંચ ગુણ્યા એક એટલે પાંચ ચોરસ મીટર ફૂલના ક્યારા છે બાકીના જેમ આગળના દાખલામાં કહ્યું કે આપણે જે બાકીના ક્યારે બાકીના જમીનનું ક્ષેત્રફળ શોધવું હોય તો કુલમાંથી બાકીનું છે એ બાદ કરીએ તો આપણને જે વૈધ્યુ છે એ મળે તો અહીંયા આપણે એમ કરશું જમીનના ક્ષેત્રફળ બાકીના બાકીની જમીનનું ક્ષેત્રફળ બરાબર જમીનનું કુલ ક્ષેત્રફળ ઓછા પાંચ ક્યારાનું ક્ષેત્રફળ જમીનનું ક્ષેત્રફળ કુલ વીસ ચોરસ છે તો અહીંયા વીસ ઓછા પાંચ તો અહીંયા આવશે પંદર ચોરસ મીટર બાકીના દાખલા આપણે ફરી પછીના વિડીયોમાં જોઈશું